सरदार पटेल एजुकेशन इंस्टीट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ शियाळ हर्षा आपनो हार्दिक स्वागत करू छू। धोरण एक विषय हिंदी यूनिट 99 અને 100। विद्यार्थी मित्रों आ बे यूनिटनो अभ्यास करता पहला आपणे आना पहलाना तासमां क्या यूनिटनो अभ्यास कर्यो हतो ते पहला आपणे જોઈએ। આપણે આના પહેલાના તાસમાં યુનિટ 97 અને 98નો અભ્યાસ કર્યો હતો, જેમાં યુનિટ 97માં આપણે હિન્દી સ્વરોની ઓળખ મેળવી હતી અને તે સ્વરો આપણે લખ્યા પણ હતા। તે કયા કયા સ્વરો ખ્યાલ છે તમને? તો ઈ સે ઈક, ઉ સે ઉલ્લુ અને ઉ સે ઉનનો આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ યુનિટ 98માં આપણે સરખા હિન્દી સ્વરો લીટી દોરીને જોડ્યા હતા, અહીં સુધી આપણે અભ્યાસ કર્યો હતો, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ 99નો અભ્યાસ કરીએ, જેમાં હિન્દી સ્વરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડીએ। વિદ્યાર્થી મિત્રો આ જોડકા કરતા પહેલા આપણે ફરીથી એકવાર સ્વરોની ઓળખ મેળવીએ, જેમ કે અ સે અજગર, ઈ સે ઇમલી, ઈ સે ઈક, ઉ સે ઉલ્લુ, ઉ સે ઉન। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સ્વરોની ઓળખ મેળવી, હવે તેના આધારે આપણે આ જોડકાઓ જોડીએ। તો પહેલા જોડકામાં આપણે અ ઈ અને ઈ નો અભ્યાસ કરવાના છીએ। તો પહેલા આપણે અ સે અજગર એટલે કે અજગરના ચિત્ર સાથે જોડીએ, ત્યારબાદ ઈ, ઈ સે ઈમલી, ખરો ને? તો ચાલો આપણે ઈમલીના ચિત્ર સાથે જોડીએ, ત્યારબાદ ઈ કે જેને આપણે ઈક સાથે જોડીએ। આમ આપણું આ પહેલું જોડકું તૈયાર થઈ ગયું। ત્યારબાદ આપણે બીજું જોડકું જોડીએ, જેમાં ઉ, ઉ, અ નો અભ્યાસ કરવાના છે, એટલે કે તેને જોડવાના છે। પહેલાં આપણે ઉને તેના ચિત્ર સાથે જોડીએ, ઉલ્લુ સાથે, ખરો ને? ત્યારબાદ ઉ, ઉ સે ઉન, તો ચાલો આપણે ઊનના ચિત્ર સાથે જોડીએ, ત્યારબાદ અ, અ સે અજગર, ખરું ને? તો ચાલો અજગરના ચિત્ર સાથે જોડીએ। આમ આપણું આ બીજું જોડકું તૈયાર થઈ ગયું। દરેક વિદ્યાર્થી મિત્રોને આ સ્વરો આવડી પણ ગયા હશે અને ઓળખ પણ મેળવી, ખરું ને? ત્યારબાદ આપણે યુનિટ 100નો અભ્યાસ કરીએ, જેમાં અ, ઈ અને ઉ સ્વર શોધી તેના ઉપર ગોળ દોરો, એટલે કે આપણે તેના ઉપર ગોળ દોરવાનો છે। તો ચાલો આપણને નીચે અહીં કેટલાક સ્વરો આપ્યા છે, ઈ, ઈ, અ, ઉ, ઉ, તો આ સ્વરોમાંથી આપણે ઉપર આપેલા સ્વરો શોધીએ। તો પહેલાં આપણે અ સ્વર શોધીએ। પહેલો સ્વર છે ઈ સે ઇમલી, ત્યારબાદનો ઈ સે ઈક, અને ત્યારબાદનો સ્વર છે જે આપણે શોધવાનો હતો, અ સે અજગર, ખરું ને? તો ચાલો તેના ઉપર આપણે ગોળ કરીએ, ત્યારબાદનો સ્વર ઈ સે ઇમલી શોધીએ। તો નીચે આપણને પહેલો જ સ્વર ઈ સે ઇમલી આપ્યો છે, તો ચાલો તેના ઉપર ગોળ કરીએ, ત્યારબાદ આપણે ઉ સે ઉન સ્વર આપણે નીચેની લાઇનમાંથી શોધીએ। પહેલો સ્વર છે ઈ સે ઇમલી, ત્યારબાદ ઈ સે ઈક, ત્યારબાદનો સ્વર અ સે અજગર, ત્યારબાદનો સ્વર ઉ સે ઉલ્લુ, અને છેલ્લો સ્વર છે ઉ સે ઉન। તો આપણે આ જ સ્વર શોધવાનો હતો, ખરું ને? તો ચાલો આપણે તેના ઉપર ગોળ કરીએ। આમ આપણને આ ત્રણ સ્વર અ, ઈ અને ઉ
आ त्रण स्वर शोध्या अने तेना पर गोल पण कर्यु। विद्यार्थी मित्रों अहीं आपणे यूनिट 100 पूर्ण करीए छे। तो दरेक विद्यार्थी मित्रों आ बने यूनिट एकवार पाठ्यपुस्तक में करी नाखवा। विद्यार्थी मित्रों अहीं आ तास अहीं पूर्ण करीए छे। फरी मळीशुं त्यारे हवे पछीना यूनिटनो अभ्यास करीशुं।